છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના 73મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ મંત્રી નિમિષા સુથારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાનો વન મહોત્સવ વસેડી ખાતે આદિવાસી નિવાસી શાળામાં યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જીવન સૃષ્ટિના વૃક્ષોના મહત્વ અંગે માહિતી અપાઈ હતી, તેમજ મહાનુભાવો દ્વારા સરકાર અને વન વિભાગ દ્વારા વનોના સંરક્ષણ તેમજ વન વિસ્તારમાં વધારા માટે કરવામાં આવતી કામગીરી અંગે જાણકારી અપાઈ। સાથે સાથે વન વિભાગના જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાની સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વન અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા। વન મહોત્સવના કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, કલેક્ટર જિલ્લા કચેરી, જિલ્લા વિકાસ અધિકારી સાથે પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। તોતેરમાં વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમ આપણે કાર્યક્રમ એટલે ઘણા બધા ઉત્સવો, ધાર્મિક ઉત્સવો આવે છે, તહેવારો આવે છે, પણ આ ઉત્સવ છે લોકોત્સવ છે। લોકોને સાથે જોડીને વન મહોત્સવ મનાવવામાં 2004થી શરૂઆત કરી હતી અને અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં 21 જેટલા સાંસ્કૃતિક વનોનું ધરોહર આપણે ઊભી કરી છે। આ વન મહોત્સવ મનાવવાની સાથે સાથે આપણા પહેલાં 2004થી આપણે વિચાર કરીએ તો 21 કરોડ જેટલા વૃક્ષો હતા, અને વન મહોત્સવની જ્યારે 2004થી શરૂઆત કરી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સંસ્કૃતિની ધરોહર પણ સચવાઈ રહે એના માટે સાંસ્કૃતિક વનોની જ્યારે રચના કરી અને લોકાર્પણ કર્યા એના ભાગરૂપે આજે 39 કરોડ જેટલા વૃક્ષોનો પણ વધારો થયો છે, વનોમાં વધારો થયો છે, જીવસૃષ્ટિમાં વધારો થયો છે। વન્યજીવ અને જીવસૃષ્ટિને આપણે સજાગ અને બચાવવા માટે દરેકને આજના મહોત્સવમાં લોકભાગીદારી એટલી જ જરૂરિયાત છે। અમારી વન મંડળીઓ છે એ પણ એટલી જોડાય છે, એની સાથે લોકોને રોજગાર સીધી રીતે કેવી રીતે મળે, વનોનું આપણે સર્જન કેવી રીતે કરી શકાય, છોડમાં રણછોડ છે એ ભાવના સાથે જ્યારે પૂરા ભારતમાં જોડાયેલા છે અને આગામી સમયમાં 75મો આઝાદીનો અમૃત મહોત્સવ પણ જ્યારે મનાવી રહ્યા હોય ત્યારે 75 નમો વડ મહોત્સવ થકી પણ દરેક જિલ્લામાંનું આયોજન કર્યું છે।